જય સ્વામિનારાયણ બાળમિત્રો, લાસ્ટ વિડીયોમાં 4.2નો પહેલો અને બીજો દાખલો જોયો. હવે જોઈએ બાળમિત્રો 4.2નો ત્રીજો પ્રશ્ન. નીચેમાંથી કયા બિંદુઓ સમીકરણ એક્સ માઇનસ બે વાય બરાબર 4ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો. એટલે કે એક્સ માઇનસ ટુ વાય બરાબર 4ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી. તો નીચે 5 બિંદુઓ આપેલા છે, એના માટે આપણે જોઈએ કઈ રીતે ગણતરી કરવી. પહેલો બિંદુ 0 2, તો 0 2 એટલે એનો મતલબ એવું થાય 0 એટલે કે એક્સ યામ છે અને 2 એટલે કે વાય યામ. પહેલો હોય એ એક્સ યામ હોય અને બીજો હોય એ વાય યામ હોય, તો એક્સની જગ્યાએ એક્સની કિંમત મૂકવાની, વાયની જગ્યાએ વાયની કિંમત મૂકીએ અને જોઈએ જો. તો એક્સ બરાબર 0, વાય બરાબર 2 લેતા આ સમીકરણમાં મૂકીએ. તો ડાબી બાજુ તમને બાળમિત્રો આપી છે એક્સ માઇનસ 2y, ત્યાં એક્સની જગ્યાએ 0 અને વાયની જગ્યાએ 2 મૂકીએ. 0 અહીંયા 2 કાઉસમાં 2, કારણ એક્સની જગ્યાએ 0 વાયની જગ્યાએ 2 આપણે મૂક્યા. હવે 0 તો એમના એમ 2 2 4 એટલે કે માઇનસ 4 આવ્યા. હવે 0માંથી માઇનસ 4 જાય એટલે કે માઇનસ 4. હવે આપણે તો સમીકરણમાં જમણી સાઈડ 4 આપ્યા છે, અહીંયા માઇનસ 4 આવ્યા એટલે લખ્યું નોટ ઇક્વલ ટુ જમણી સાઈડ. જો 4 આવ્યા તો ઇક્વલ ટુ જમણી સાઈડ અહીંયા જમણી સાઈડ લખે, પરંતુ અહીંયા માઇનસ 4 આવ્યા એટલે નોટ ઇક્વલ ટુ. અને નોટ ઇક્વલ ટુ આવે એનો અર્થ એવો થાય કે આ બિંદુ છે એ આ સમીકરણનો ઉકેલ નથી. જો ઇક્વલ ટુ 4 આવી ગયો હોત ને જમણી સાઈડ મળી ગઈ હોત તો ઉકેલ છે આવે, પણ અહીંયા ઉકેલ નથી. એવી જ રીતે બીજો દાખલો જોઈએ બાળમિત્રો, બીજું બિંદુ 2 0. હવે એક્સ માઇનસ 2y બરાબર 4માં એક્સ બરાબર 2 વાય બરાબર 0 લેતા ડાબી સાઈડ એક્સ માઇનસ 2y, તો એક્સ છે ત્યાં 2 મૂકીએ, વાયની જગ્યાએ 0, 2 કાઉસમાં 0 એટલે 0 જવાબ. 2 વધ્યા, હવે 2 નથી આપણે તો જમણી સાઈડ 4 આપ્યા છે એટલે નોટ ઇક્વલ ટુ જમણી સાઈડ. અને નોટ ઇક્વલ ટુ જમણી સાઈડ એનો મતલબ એવું થાય કે આ બિંદુ છે 2 0 એ એક્સ માઇનસ 2y બરાબર 4નો ઉકેલ નથી, જે તમે જોઈ શકો છો. કારણ કે અહીંયા 4 જવાબ આવ્યો તો છે, પરંતુ અહીંયા 2 જવાબ આવ્યો છે એટલે નોટ ઇક્વલ ટુ જમણી સાઈડ અને ઉકેલ નથી. ત્રીજો પોઈન્ટ જોઈએ બાળમિત્રો, તો ત્રીજો બિંદુ એવું આપ્યું છે 4 0, તો 4 0 આપણે મૂકીએ. જો બાળમિત્રો કઈ રીતે, તો કે અહીંયા હવે એક્સ માઇનસ 2y બરાબર 4માં એક્સ બરાબર 4 અને વાય બરાબર 0 લેતા ડાબી બાજુ બરાબર એક્સ માઇનસ 2y, એક્સ માઇનસ 2y આપેલું છે, તો આપણે એક્સની જગ્યાએ 4 મૂકીએ અને વાયની જગ્યાએ 0 મૂકીએ. તો એક્સ બરાબર 4 છે, તો 4 એમના એમ 2 કાઉસમાં 0 એટલે તમે જોઈ શકો બાળમિત્રો કે 2 0 એટલે અહીંયા 0 થશે, 4માંથી 0 જાય, 4 વધે. હવે જમણી સાઈડ 4 છે એટલે અહીં લખું કે બરાબર જમણી બાજુ. આમ 4 0 એ એક્સ માઇનસ 2y બરાબર 4નો ઉકેલ છે, કારણ એ જમણી સાઈડ મળી એટલા માટે. ચોથો પોઈન્ટ જોઈએ બાળમિત્રો, કે વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 2, તો આ સમીકરણમાં એક્સની જગ્યાએ વર્ગમૂળમાં 2 વાયની જગ્યાએ 4 વર્ગમૂળમાં 2 લેતા, તો એક્સની જગ્યાએ વર્ગમૂળમાં 2 લખું ડાબી બાજુ, માઇનસ 2y એટલે 2 એમના એમ વાયની જગ્યાએ લખીએ કાઉન્સમાં 4 વર્ગમૂળમાં 2, 4 વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 એમના એમ 4 2 8, તો માઇનસ 8 વર્ગમૂળમાં 2, 4 2 8 માઇનસ 8 વર્ગમૂળમાં 2. હવે આ 8 વાર વર્ગમૂળમાં 2 છે અને આ 1 વાર વર્ગમૂળમાં 2 છે, તો 8માંથી 1 વાર જાય એટલે 7 વાર આવે. મોટી સંખ્યાની નિશાની વિરુદ્ધ નિશાની હોય એટલે બાદબાકી, મોટી સંખ્યાની નિશાની. તો જમણી સાઈડ આવું પદ આપેલું નથી, જમણી સાઈડ તો 4 આપેલા એટલે નોટ ઇક્વલ ટુ જમણી સાઈડ.
આમ આ બિંદુ એ સમીકરણનો ઉકેલ નથી. પાંચમું જોઈએ. હવે એક્સ માઇનસ ટુ વાય બરાબર ચારમાં એક્સ બરાબર એક લઈએ અને વાય બરાબર એક છે મૂકીએ તો એક્સની જગ્યાએ વન, વાયની જગ્યાએ વન, બે એકા બે, તો એકમાંથી બે જાય એટલે કે એક વધે મોટી સંખ્યાની નિશાની. આગળ જોયું એમ વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી, મોટી સંખ્યાની નિશાની ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. આમ વન વન એ એક્સ માઇનસ ટુ વાય બરાબર ચારનો ઉકેલ નથી. વન વન એ એક્સ માઇનસ ટુ વાય બરાબર ચારનો ઉકેલ નથી, જે તમે જોઈ શકો છો બાળમિત્રો. આગળ જોઈએ બાળમિત્રો ચોથો પ્રશ્ન. આપણે ત્રીજો પ્રશ્ન પૂર્ણ કર્યો, ચોથા પ્રશ્નમાં ધ્યાન આપો. આ રીતે રકમ છે કે જો એક્સ બરાબર ટુ વાય બરાબર વન એ સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર કેનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો. એટલે કે જો એક્સ બરાબર બે અને ચાર છે એ સમીકરણનો ઉકેલ હોય તો કેની કિંમત શોધો. એનો મતલબ એક્સની જગ્યાએ બે મૂકવાના અને વાયની જગ્યાએ એક. તો જો આ સમીકરણ છે આપણી પાસે જે અહીંયા આપેલું છે, એક્સ બરાબર બે અને વાય બરાબર એક લઈએ તો બે સમીકરણમાં હતા જ, એક્સની જગ્યાએ કાઉન્સમાં બે લખીએ વત્તા ત્રણ કાઉન્સમાં વાયની જગ્યાએ એક બરાબર કે બે બે ચાર, ત્રણ એકા ત્રણ, ચાર ને ત્રણ સાત, તો કે બરાબર કેટલા થઈ ગયા બાળમિત્રો સાત. તો આ થયો બાળમિત્રો ચોથો દાખલો. અહીંયા 4.2 પૂર્ણ થાય છે. જો કોઈ પણ બાળમિત્રોને અહીંયા ખ્યાલ ના આવતો હોય તો ચોક્કસ અને ચોક્કસ મારો સંપર્ક કરજો. અસ્તુ, જય સ્વામિનારાયણ.